ખાસ આ માંથી અમને શીખવા એટલું બધું મળ્યું કે જે સંસ્થાના ડૉક્ટર કે આર શોર્ટ ફાઉન્ડેશનના જે ડીએનએમાં છે કે દરેક બાળકો સાથે કઈ રીતે વર્તાવ કરો, પોતાનો જે અભિગમ છે, હકારાત્મક એટિટ્યૂડ રાખવું, સહાનુભૂતિ, આ જે ડીએનએ છે એ ડીએનએ આજે અમને જોવા મળ્યા. ડૉક્ટર કે આર શોર્ટ ફાઉન્ડેશન દ્વારા આજે ગોરલ પ્રાથમિક શાળાની અંદર પ્રવૃત્તિનું આયોજન કર્યું તેનો વિચાર આ મારા સાથી શિક્ષક મિત્ર કિરીટભાઈ અને પિંકલબેનના જોડે અને મારા વતી ત્રણેય મિત્રો દ્વારા અમે એક વિચાર કર્યો. આ વિચાર દ્વારા અમે એક આયોજન બધા ભેગા મળી આયોજન કર્યું. તેમાં અમને જુદી જુદી પ્રવૃત્તિ વિશે વિચાર કર્યા બાદ અંતે નિર્ણય લીધો કે અમે બાળકો લેવલ એવી જ પ્રવૃત્તિ કરાવીએ કે જે ખરેખર બાળકો ક્રિયાત્મક રીતે સર્જનાત્મક શક્તિનો કૌશલ્યનો વિકાસ થાય, ફક્ત ચાર્ટ બેઝ કે એવું કંઈક લેખિત નહીં પણ ખરેખર બાળકો એમાં ઇન્વોલ્વમેન્ટ પૂરા થાય અને બાળકોનું કૌશલ્ય વિકસે એવી પ્રવૃત્તિ અમે વિચારી. આજે હું વહેલો શાળામાં આવ્યો, પ્રાર્થના કરીને વાનગી સ્પર્ધાથી તેની મમ્મીએ ભાગ લીધો હતો. ચા બનાવી બધા થેપલા બનાવતો હતો, ભજ્જો બનાવતો હતો, દાળ બાટી બનાવતા હતા, ભેળ બનાવતા હતા. તે એમાંથી મેં ચાનો ભાગ લીધો, તે મેં ચા બનાવી હતી અને સાહેબે પીધી, તે સારી હતી. તો આ પ્રવૃત્તિનું નામ ચાઇલ્ડ સ્કિલ ડેવલપમેન્ટ એ રાખવા પાછળ પણ અમે એના પાછળ એક પ્રવૃત્તિ તો વિચારી પણ એનું નામ પણ અમે બધા ભેગા મળી અને એક ફાઇનલાઇઝ કર્યું, જેની અંદર વાનગી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, જોડે ધોરણ 5માં માટીકામ, ચિટકકામ અને ધોરણ 6-8માં મેદીકામની સ્પર્ધા કરવામાં આવેલી. ખાસ કરીને વાનગી સ્પર્ધા માટે શરૂઆતમાં જ્યારે આયોજન નક્કી કરવામાં આવ્યું ત્યારે અમે એવું વિચારતા હતા કે બાળકો જોડે આટલી બધી અપેક્ષા ના હોય. જ્યારે આજે સ્પર્ધા કર્યા પછી અમને એવું જોવા મળ્યું કે અમારી અપેક્ષા કરતાં પણ બાળકોએ અમને ઘણું બધું આપ્યું છે, એટલે એવું એક સાબિત થાય કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આખરે એવું થયું કે બાળકનો જે ભણતરનો ભાર ઘટી ગયો એવું લાગ્યું અને સરસ મજાની એક્ટિવિટી આજે કરી. ખાસ આ માંથી અમને શીખવા એટલું બધું મળ્યું કે જે સંસ્થાના ડૉક્ટર કે આર શોર્ટ ફાઉન્ડેશનના જે ડીએનએમાં છે કે દરેક બાળકો સાથે કઈ રીતે વર્તાવ કરો, પોતાનો જે અભિગમ છે, હકારાત્મક એટિટ્યૂડ રાખવું, સહાનુભૂતિ, આ જે ડીએનએ છે એ ડીએનએ આજે અમને જોવા મળ્યા. કારણ કે એક એક જે ઈસી છે એમનું બાળકો સાથે ઇન્વોલ્વમેન્ટ, જોડે સંસ્થાના જે વ્યક્તિઓ જોડાયેલા છે એમનો સંસ્થાનું નામ અથવા તો બાળકો સાથે કઈ રીતે તાલમેલ રહીને કામ કરવું એ બહુ સુપર જોવા મળ્યું. એટલે સંસ્થાનો ખાસ આ તબક્કે ખૂબ ખૂબ આભાર. આમ તો સંસ્થા અમને ઈસીના સંદર્ભે, શિક્ષણના સંદર્ભ સિવાય પણ ઇકોનોમિકલ જે એનએમએમએસના બાળકો હોય, ટૂંકમાં પાલક મિત્ર યોજના સંદર્ભમાં હોય તો ઘણી બધી મદદ કરે છે અને સંસ્થાનો બહુ પોઝિટિવ અમને ટૂંકમાં પ્રયાસ મળેલો છે અને ઘણો બધો અમને સહકાર મળેલો છે.